हमें 401 वाक्य नीति विना संसार भोगव नहीं, नीति वगर कदी संसार भोगव नहीं। गुरु गृहस्थ एटले मारा भाग्य प्रमाणे स्त्री के धन आदि जे मळ्युं होय ते भोगवुं, पण अनितिथी कंई बीजुं करवुं नहीं। एटले राजा होय अने बीजानी सुंदर स्त्री जोई पोताना बळवडे लई आवे तो तेनो पति घणु दुख पामे, माटे ते अनीति छे। एम नीति विना संसार भोगवो नहीं। श्री कृष्णना पुत्र प्रद्युम्न कुमार हता, ए पोताना पूर्वमां बीजा राजानी स्त्रीने लई आव्यो हतो, तेथी तेणे अनीतिथी संसार भोगव्यो कहेवाय। आ भમોતે મોક્ષે ગયો પ્રદ્યુમ્ન કુમાર શ્રી કૃષ્ણના પુત્ર હતા, પટરાણી રુકમણીનો જ પુત્ર હતો, પણ પૂર્વમાં એ મધુ રાજા હતો ત્યારે એણે પરસ્ત્રીનું હરણ કરેલું। તે કથા ત્રિષ્ટસ્ત્રી શલાકા પુરુષ 24 તીર્થંકર ભગવાનના જે ચરિત્રો છે, ત્રિષ્ટસ્ત્રી 63 બધા પ્રશંસનીય પુરુષો તેમજ ચક્રવર્તીઓ બધા આવે, તે પુરુષ ત્રિષ્ટસ્ત્રી શલાકા પુરુષ ચરિત્રમાં આની કથા આપેલી છે। એટલે કે કરેલ પાપના પશ્ચાતાપમાં લીધેલ તત્કાલ દીક્ષા, એટલે પ્રદ્યુમ્નના પૂર્વભવનું દ્રષ્ટાંત। મધુરાજા એક વખતે મંત્રીઓ સાથે ન્યાયના કાર્યમાં બેઠો હતો। રાજા છે મધુરાજા, તે ન્યાય કરવા માટે મંત્રીઓ સાથે બેઠો હતો। તેમાં વખત ઘણો થવાથી તેનો ચુકાદો કર્યા વગર, તેમો ઘણો વખત લાગી ગયો, એટલે ચુકાદો કર્યા વગર જ રાજા ચંદ્રાભાને મંદિરે આવ્યો। પોતાની પત્ની હતી ચંદ્રાભા, તેને મંદિરે આવ્યો, કામ અધૂરું મૂકીને મોડું થઈ ગયું, એટલે ન્યાયના કાર્યમાં બેઠો પણ મોડું થવાથી વહેલો આવી ગયો, પાછો ઘરે આવ્યો। ત્યારે ચંદ્રાભાએ પૂછ્યું કે આજે મોડા કેમ આવ્યા તમે, આટલું બધું મોડું કેમ થયું, એમ રાણીએ પૂછ્યું। ત્યારે તેણે કહ્યું, આજે એક વ્યભિચાર સંબંધી કેસનો ન્યાય આપવો હતો, તેથી હું ત્યાં રોકાયો હતો। આજે કેસ જ એક એવો હતો વ્યભિચારનો, એટલે મારે આમાં ચુકાદો આપવામાં ઘણો સમય લાગ્યો, એટલે ત્યાં રોકાયો હતો। ત્યારે ચંદ્રાભા નામની પત્ની તે હસીને બોલી કે તે વ્યભિચારી તો પૂજવા યોગ્ય છે, વ્યભિચારીને માટે તમે શિક્ષા કરો અને એટલો સમય કાઢો, પણ તે ચંદ્રાબાઈ એમ હસીને બોલી કે તે વ્યભિચારી તો પૂજવા યોગ્ય છે। ત્યારે મધુરાજાએ કહ્યું, વ્યભિચારી વળી સી રીતે પૂજવા યોગ્ય ગણાય, કામ તો એવા ખોટા કરે અને તે વળી પૂજવા યોગ્ય કેવી રીતે ગણાય। ત્યારે તેઓને તો પૂજવા યોગ્ય કેમ હોય, તેઓને તો શિક્ષા કરવી જ જોઈએ। રાજાએ કહ્યું કે આવા માણસો જે ખોટા કામ કરે તો તેને તો શિક્ષા કરવી જ જોઈએ। ત્યારે ચંદ્રાભા બોલી, જો તમે એવા ન્યાયવાન હો તો તમે જ પ્રથમ વ્યભિચારી છો, તે કેમ જાણતા નથી, તમે આટલો બધો ન્યાય બીજાને આપવા તૈયાર થયા છો, તમે કેવા કામ કર્યા છે, તો ખરેખર તો તમે વ્યભિચારી છો, તો તમારે પણ શિક્ષા થવી જોઈએ। ચંદ્રાબા બોલી, જો તમે એવા ન્યાયવાન હો તો તમે જ પ્રથમ વ્યભિચારી છો, તે કેમ જાણતા નથી, તમારું કેમ ભાનમાં આવતું નથી તમારે। તે સાંભળી મધુરાજા પ્રતિબોધ પામી લજ્જા પામી ગયો। તે સમયે કનકપ્રભા રાજા ચંદ્રાભા રાણીના વિયોગથી ગાંડો બની ગામે ગામ ભટકતો અને બાળકોથી વિંટાયેલો તે જ નગરના રાજમાર્ગમાં ગાતો ને નાચતો નીકળ્યો। એટલે અસલા ચંદ્રાભા છે એ તો કનકપ્રભ રાજાની પત્ની છે, પણ આ ઉઠાવીને લઈ આવ્યો છે। એટલે કહ્યું કે તમે કેવા કામ કરે, તમે બીજાને શિક્ષા આપો, તમે મને ઉપાડીને નથી લાવ્યા, તો આ શું વિચાર નથી। એટલે રાજા એકદમ શરમાઈ ગયો, અને તે વખતે જે કનકપ્રભ રાજા જે આ રાણી લઈ આવ્યો ત્યાંથી એ ગાંડો થઈ ગયો,
અને એ ગમે ત્યાં ફરે છે। તે સમયે કનક પ્રભ રાજા ચંદ્રાબા રાણીના વિયોગથી ગાંડો બની ગામે ગામ ભટકતો અને બાળકોથી વિંટાયેલો તે જ નગરના રાજમાર્ગમાં ગાતો ને નાચતો નીકળ્યો। છોકરાઓ બધા પાછળ ફરે ગાંડો થયેલો, તે રાજા નાચે અને ગાવે તે જ નગરમાં આવી ગયો। રોડ ઉપર જતાં ચંદ્રાભાઈ જોયો, તેને જોઈ ચંદ્રાભા વિચાર કરવા લાગી કે અહો મારો પતિ મારા વિયોગથી આવી દશાને પ્રાપ્ત થયો તો મારા જેવી પરવશ સ્ત્રીને ધિક્કાર છે, મને ધિક્કાર છે પરવશ સ્ત્રીને કે મારા હાથમાં કંઈ નહીં રહ્યું, મને આ ઉપાડીને લઈ આવ્યો અને આજે આ મારા પતિની શું સ્થિતિ થઈ છે। અહો મારો પતિ મારા વિયોગથી આવી દશા પામીને આવી દશાને પ્રાપ્ત થયો તો મારા જેવી પરવશ સ્ત્રીને ધિક્કાર છે। આ પ્રમાણે ચિંતવી તેણે મધુરાજાને પોતાનો અસલ પતિ બતાવ્યો। જુઓ કે મારા પતિ જુઓ તમે એ રહ્યો, હવે તમે એમની પાસે છીનવીને મને લઈ આવ્યા, જો એની હાલત કેટલી ભયંકર થઈ છે, તો તમે કેટલા ભયંકર અપરાધી નહીં, તમે વ્યભિચારી નહીં। એટલે પોતાનો અસલ પતિ બતાવ્યો એટલે તેને જોઈ પોતાના દુષ્ટ કામને માટે મધુરાજાને અતિ પશ્ચાતાપ થયો કે ખરેખર મેં બહુ જ ભયંકર પાપ કર્યું છે, એટલે અતિ પશ્ચાતાપ થયો। તેથી તત્કાલ મધુરાજાએ ધુંધુ નામના પોતાના પુત્રને રાજ્ય સોંપી કૈટબની સાથે વિમલ વાહન મુનિની પાસે દીક્ષા લઈ લીધી કે એવામાં આટલું ભયંકર મેં પાપ કર્યું છે તો એ કેમ પાપથી નિવર્તું, એટલે બસ પશ્ચાતાપ રૂપે પુત્રને ગાદી આપી પોતે દીક્ષા લઈ લીધી વિમલ વાહન નામના મુનિ પાસે। તેઓ હજારો વર્ષ સુધી ઉગ્ર તપ કરી દ્વાજસાંગના ધારણ કરનારા, આખી દ્વાજસાંગી ભણી ગયા અને સદા સાધુઓની વૈયાવ્રત કરનારા થયા, સાધુની ખૂબ સેવા કરનારા થયા, શાસ્ત્રોનું ખૂબ મુખપાઠ કર્યા અને અંતે અનશન કરી સર્વ પાપની આલોચના કરીને તે બંને મૃત્યુ પામી, પત્નીએ પણ પછી દીક્ષા લીધી અને બંને મૃત્યુ પામી મહાશુક્ર દેવલોકમાં સામાનિક દેવતા થયા। રાજા કનક પ્રભ પણ ક્ષુદા તૃષાથી પીડિત થઈ 3000 વર્ષ વ્યર્થ ગુમાવી મૃત્યુ પામ્યો। ચંદ્રાભા જેની સ્ત્રી હતી એ કનકપ્રભ રાજા, એનું 3000 વર્ષ આયુષ્ય, 3000 વર્ષ સુધી આવી રીતે દુઃખી થયો, ક્ષુદા તૃષાથી પીડિત થઈ અને આ ગાંડો થઈને 3000 વર્ષ વ્યર્થ ગુમાવ્યા આ રાગનું ફળ, મોહનું ફળ। અને જ્યોતિષ દેવોમાં તેમ પણ ધૂમકેતુ નામે દેવ થયો આ કનકપ્રભ। હવે અભિજ્ઞાનથી પૂર્વનું વેર જાણી તે મધુના જીવને શોધવા લાગ્યો કે મધુરાજાનો જીવ ક્યાં છે, મારો વેરી છે, પોતે જ્યોતિષ દેવોમાં જન્મ્યો એટલે અભિજ્ઞાન હોય એ મારો વેરી ક્યાં છે, પણ મધુ તો 7મા દેવલોકમાં મહર્દિક દેવ હોવાથી તેના જોવામાં આવ્યો નહીં, એ તો ઊંચે હતો ઘણો, આ જ્યોતિષ તો આ તારા વિમાનીય છે, તેના પછી વૈમાનિક દેવો છે, એટલે 7મા એ દેવલોકમાં જોવામાં આવ્યો નહીં। પછી તે ત્યાંથી ચવી મનીષભાવ પામીને તાપસ થયો અસલ પતિ ચંદ્રાભાનો, કનકપ્રભ જે ગાંડો થઈ 3 વર્ષને આયુષ્ય વ્યર્થ કહ્યું તે હવે જ્યોતિષ વિમાનમાંથી પછી મનુષ્ય થઈને તાપસી દીક્ષા તાપસ થયો, તે ભમાં બાળ તપ કરી મૃત્યુ પામીને વૈમાનિક દેવતા થયો, પછી વૈમાન દેવલોકમાં ગયો, ત્યાંથી તે ભમાં પણ મધુને જોવાને સમર્થ થયો નહીં। વેરભાવ કેટલા ભાવ ચાલે ત્યાંય પણ કે મારો વેરી ક્યાં છે, કેટલાય ભાવ ફરી જાય પણ એ ભાવ નથી જતો અંદર, રાગ કે દ્વેષ બે એવા જ છે, રાગ પણ અનેક ભાવમાં દુઃખી કરે તેમ દ્વેષ પણ અનેક ભાવ સુધી આપણને દુઃખી કરે। હવે એને દ્વેષ, પહેલાં તો રાગ હતો ચંદ્રાભા પ્રત્યે, તેને લઈને 3000 વર્ષ ખોયા, હવે આ દ્વેષને લઈને જે ભમવા જાય ત્યારે મારો વેરી આ મધુ ક્યાં છે, મધુ રાજા। એટલે તથાપિ તે ભમમાં મધુને જોવામાં સમર્થ થયો નહીં, પાછો ત્યાંથી ચવી સંસારમાં પરિભ્રમણ કરી કર્મયોગે જ્યોતિષમાં ફરીને ધૂમકેતુ નામનો દેવતા થયો પાછો। તે વખતે મધુનો જીવ 7મા મહાશુક્ર દેવલોકમાંથી ચવી
कृष्ण वासुदेवनी पटराणी रुक्मणीना उदरमा पुत्रपणय उत्पन्न थयो। त्यारे ए सातमा देवलोकथी आवी ने कृष्ण महाराजानी पत्नी पटराणी रुक्मणी ना उदरमा पुत्रपणय उत्पन्न थयो। पेलो धूमकेतु पूर्वना वेरथी ते बाळकने जन्मता ज हरी गयो अने तेने मारवानी इच्छा थी ते दुष्ट एक टंकशीला उपर तेने मूकीने चाल्यो गयो। एक पत्थर उपर गमे त्यां उजड़मां के रीबा रीबा ने मरशे एम त्यां मूकीने चाल्यो गयो। पण ए तो चरम शरीरी छे, तद्भव मोक्षगामी छे, एटले एने कोईने मारी शके। पण पोताना प्रभावथी ते सर्वंगी अक्षत रह्यो अने तेने काल संबर विद्याधर पोताने घेर लई गयो। काल संबर विद्याधरे जोया पुत्रे तो पोताने घेर लई गयो। तेनु नाम प्रद्युम्न कुमार राख्युं अने अंते माता रुक्मिणी साथे तेनो समागम थयो। अंते मोक्ष पामे छे तो पण नीति थी संसार जे भोगव्यो आ तो एने महान तप कर्युं एटले बची गयो। बाकी भवो भाव वैर अहींया पण भोगवो, जे जन्मोमां जन्मीए अने अंते नरकादि गति में त्यां वैर भोगवो। એટલે કૃપાલ કે કદી અનીતિ કરવી નહીં, હંમેશા નીતિથી વ્યવહાર ચલાવો। એટલે જે પ્રમાણે આપણે કુટુંબ કે ધનાદિ જે કંઈ પણ પ્રાપ્ત થયું હોય તેમાં સંતોષ ભાવ રાખી અને બીજા કોઈનું જોઈને મેળવવાની ઈચ્છા કરવી નહીં, નહીં તો તે અનીતિ જ કહેવાય। આ પ્રમાણે નીતિ વિના સંસાર ભોગવો નહીં, આ પ્રમાણે વાક્ય 401મું પૂરું થયું। બીજું આવતીકાલે થઈશ। वचनामृत क्रमांक 1700 नीति वाक्य 402मू वाक्य प्रसिद्ध रीते कुटिलता थी भोग वर्णवो नहीं। प्रसिद्ध रीते कुटिलता थी भोग वर्णवो नहीं। प्रसिद्ध रीते एटले प्रगटपणे कुटिलता थी एटले माया कपड़थी अथवा माया वड़े भोग वर्णवो नहीं, एटले भोगोनु वर्णन करू नहीं। केम के अनादिकाल थी जीवने भोगोमां तो आसक्ति छे ज, अने तेमां वड़ी एनु वर्णन सांभळे तो ए मोहमां वृद्धि थाय छे। एटले कोईने मोहमां पाड़वा माटे एवुं वर्णन करे के ते भोगोमां आसक्त थई जाय तेवुं करू नहीं। સ્થુરી ભદ્રને ચલાવવા માટે કોશા વેશ્યાએ આવા પ્રયત્નો કર્યા હતા, તે દ્રષ્ટાંત આ પ્રમાણે છે। ઉપદેશમાળામાંથી આ દ્રષ્ટાંત છે કે કોશા વેશ્યાના ભોગ વર્ણનથી પણ સ્થુરી ભદ્ર ચલ્યા નહીં। સ્થુરી ભદ્ર મુનિ પોતાના ગુરુની આજ્ઞા લઈ નમીને ચોમાસું કરવા માટે કોશા વેશ્યાને ઘેર ગયા। જો કે 12 વર્ષ પહેલાં એની સાથેનો સમાગમ છે, પછી દીક્ષા લીધેલી છે, છતાં હવે પોતાનું ચારિત્ર બળ અદ્ભુત રીતે વધ્યું છે એટલે ગુરુને પાસે આજ્ઞા માગી ગુરુએ પણ એને યોગ્ય જાણીને રજા આપી છે, આજ્ઞા આપી છે। એટલે કેટલી સંયમની દ્રઢતા છે, એમાં સ્થિર ભાવ પરિણામ રાખવા માટે તેના ઘરે ગયા। તેને આવતા જોઈ કોશા અતિ હર્ષ પામી અને સામે આવીને પગમાં પડી તેની આજ્ઞા લઈ સ્થુલીભદ્ર પણ એની જે ચિત્રશાળા તેમાં ચાતુર્માસ રહ્યા 4 મહિના। તે હંમેશા સ્થુલીભદ્રને ષટરોજ રસનું ભોજન કરાવે છે। સમય પણ વર્ષા ઋતુનો છે, નિવાસ ચિત્રશાળામાં છે, પ્રીતિ કોશાની છે અને પરિચય 12 વર્ષનો છે। વળી નેત્ર અને મુખનો વિલાસ, હાવભાવ, નાન ગાન તાન માન વીણા ને મૃદંગ મૃદુર શબ્દો સહિત નાટ્ય વિનોદ વગેરે નાના પ્રકારના વિષયોને સ્થુલીભદ્ર આગળ તે પ્રગટ કરતી અને પોતાનો હાવભાવ બતાવતી કોશા એમ કહે છે કે હે સ્વામી, આ ત્યાગ સાધવાનો સમય નથી, તમારી યુવા હોય છે
તમે આ ત્યાગ લો એ યોગ્ય નથી એમ કોશા વેશ્યા કુટિલતાથી માયાથી આ બધું વર્ણવે છે કે હે સ્વામીના ત્યાગ સાધવાનો સમય નથી માટે મારી સાથે યથેચ્છ વિષય સુખ ભોગવી તેનો સ્વાદ લ્યો ફરીથી આ મનુષ્ય જન્મ પામવો દુર્લભ છે એ જ્ઞાની પુરુષોએ કહે કે આ માનવ દેહ અતિ દુર્લભ છે એટલે શીઘ્ર આત્મકલ્યાણ કરી લો જ્યારે જેને ભોગમાં જ સુખ માન્યું છે એવી કોશા વિશે એમ કહે કે તમારી આ ઉવાવે છે માનવ દેહ દુર્લભ છે માટે તમે આ ભોગ ભોગવી લો નહીં તો પાછળથી વૃદ્ધાવસ્થામાં પસ્તાવો કરશો વૃદ્ધાવસ્થામાં તપ કરવું ઉચિત છે તે સાંભળીને સ્થૂળીભદ્ર બોલ્યા હે ભદ્રે અપવિત્રને મળમૂત્રનું પાત્ર એવા કામિનીના શરીરનો ઉપભોગ કરવાને કોણ છે અત્યંત વૈરાગ્યમય જેની સ્થિતિ છે એવા સ્થૂલીભદ્રે એમ જવાબમાં કહ્યું કે અપવિત્ર સપ્ત દુર્ગંધમય ધાતુનો બનેલો દેહ સ્ત્રી હોય કે પુરુષ હોય તે મળમૂત્રનું સ્થાન છે તેમાં વળી શું મોહ કરું જેમ કૃપાલદેવે લખ્યું ખાણ મૂત્રને મળની રોગ જરાને નિવાસનું ધામ કાયા એવી ગણીને માન તજીને કર સાર્થકામ આ કાયા તો મળમૂત્રનું ઘર છે હવે એમાં શું મોહે અનંત વાર આવા ભોગ ભોગવ્યા હવે તો એ કાયાથી આત્મ સાર્થક કરી લે કેમ કે અવસર વાર વાર નહીં આવે જેમ આ પણ કહે છે કોશા વિશે કે અવસર વાર વાર નહીં આવે માટે તમે આ ભોગોનો ઉપયોગ કરી લો એમ કૃપાલય કહે છે પ્રસિદ્ધ રીતે કુટિલતાથી ભોગ વર્ણવું નહીં ભોગનું વર્ણન કરવું નહીં જો સામો માણસ શિથિલ પરિણામી હોય તરત લોભાઈ જાય જેમ કે એમનું ચારિત્ર જોઈ અને એમના જે બીજા સાથી જે ગુરુભાઈ એ પણ કે હું ત્યાં રહું એણે પહેલાં આ વાનિસ સાથે એક જણે સિંહની ગુફા ત્યાં ચોમાસું કર્યું એકે નાગની ગુફા આગળ કર્યું આવી રીતે હવે એ જાણે કે આ તો કોશા વેશ્યાની ઘેર રહ્યો બધું ખાય પીએ અને વળી ગુરુ શું કહે કે મહાદુષ્કર મહા મહાદુષ્કર ને બીજાને તો દુષ્કર જ કહ્યું તો કે આપણે આવું કરીએ આવતા વર્ષે એટલે એક મુનિ ત્યાં જાય છે એ જોતાં જ તે દિવસે લોભાઈ જાય છે વેશ્યા તો શ્રાવિકા બની જાય છે પછી સ્થૂળીભદ્રના ઉપદેશથી એટલે પછી એને ઉપદેશ આપે છે કે ભાઈ અમે તો પૈસાના આજ પૈસા હોય તો જ અમારી સાથે તમે રહી શકો એટલે પૈસા લાવો બીજા સાધુજી બીજે વર્ષે એમ કહ્યું એટલે એ નેપાળ જાય છે ત્યાં એક સવારમાં રાજા જે એને વંદન કરે એને વધાઈ આપે તેને રત્નકમલ આપે કોઈ સાધુને પણ આપે એટલે ત્યાં લેવા જાય છે કોશા વેશ્યાને પ્રસન્ન કરવા એમ સામાન્ય માણસ આવા કુટિલતાથી ભોગ વર્ણવેલા હોય એની સામે ટકી શકે નહીં એટલે કૃપાલે આવા માયાકપટથી ભોગોની કદી પણ વ્યાખ્યા કરવી નહીં પ્રસિદ્ધ રીતે કુટિલતાથી ભોગ વર્ણવો નહીં કેમ કે અનાદિથી મોહમાં તો પડેલો જ છે અને એમાં વળી આવા વર્ણનો આવે તો એમાં એ લોભાઈ જ જાય માટે આવા સાહિત્યો બી વાંચવાની અને એવી વાત પણ સાંભળવી નહીં કેમ કે અંદર બીયા બીજ પડેલા છે એ પાછા ઉગી નીકળે હવે વાક્ય 403 વિરહ ગ્રંથ ગૂંથું નહીં મુનિ ગ્રસ્ત બ્રહ્મચારી વિરહ ગ્રંથ એટલે એને વિરહ વિદા કોઈ પ્રેમ પ્રેમિકા હોય એકબીજાને કેમ વિશેષ મોહ વધે આવા વિરહ ગ્રંથો લખે આજકાલ આવા સાહિત્યની ભરમાર છે એટલે કે હાલમાં સ્ટેશન પર સ્ટોલો પર જે પુસ્તકો વેચાય કે દુકાનોમાં વેચાય ઉપન્યાસો વગેરે એ બધા રાગથી ભરેલા મોહ કેમ વધે કે વિરહ વેદનાને દર્શાવતી મોહમય નવલકથાઓ એમાં હોય એવા ઉપન્યાસ કે મનરકાનીઓ જેવા વિરહ ગ્રંથ ગૂંથું નહીં કારણ કે તેથી મોહની વિશેષ વૃદ્ધિ થાય છે અંતરાત્મા અનાદિથી આ મોહના સંસ્કારથી તો ભરેલો જ છે અને તેમાં વળી આવા પુસ્તકો વાંચવાથી તે મોહ વિશેષ ભભૂકી ઉઠે ઘાસલેટનું કામ કરે અગ્નિમાં તેમ આવા નિમિત્ત સેવવાની
तो विशेष विक्रम बांधी ने संसार में भटक्या करे એટલે જેને આ સંસારના દુઃખોથી મુક્ત થવું હોય એને તો વૈરાગ્ય ઉપશમવાળા ગ્રંથો વાંચે, ઉપદેશ બોધ. એ વૈરાગ્ય ઉપશમ વિશે બળવાન થાય ત્યારે જ આ ઉપદેશ સિદ્ધાંતના બોધો એના જીવનમાં પરિણમે છે. એટલે આપણા માટે આવા ગ્રંથોને અડવું જ નહીં, અર્થાત એવી વાત પણ ક્યાંય સાંભળવી નહીં. અહીંયા કૃપાલય કે જે વિરગ્રંથો વિરહ ગ્રંથ ગૂંથવું નહીં, આવા ગ્રંથો બનાવવું નહીં કે જેથી સામા માણસને વિશેષ મોહ વધે. પ્રજ્ઞાવોધમાં આ વિશે બ્રહ્મચારીજીએ ગાથા લખી છે. મહામોહથી મીઠા લાગે જગજીવોને ભોગો, મહામોહથી મીઠા લાગે જગજીવોને ભોગો, કલ્પિત કથા મોહી જન જોડે, કલ્પિત કથા મોહી જન જોડે, અપથ્ય વધારે રોગો, અહો હો પરમ શ્રુત ઉપકાર ભવિને શ્રુત પરમ આધાર. મહામોહથી, મહામોહ આપણને ઉદયમાં છે એટલે રાગદ્વેષના ભાવો થાય. એટલે મહામોહથી મીઠા લાગે જગજીવોને ભોગો, જગતવાસી જીવોને મહામોહનીય કર્મના ઉદયથી આવા ભોગોની વાત મીઠી લાગે. મહામોહથી મીઠા લાગે જગજીવોને ભોગો, કલ્પિત કથા મોહિજન જોડે. અંદર તો ભોગોની આસક્તિ પડેલી છે, તેમાં વળી આવી કલ્પનાઓ કરીને આવી કથાઓ જોડે કે જેથી એનો મોહ કેમ વધે. કલ્પિત કથા મોહિજન જોડે અપથ્ય વધારે રોગો, એ તો મોહરૂપી રોગ એક તો છે જ આપણને, એમાં વળી અપથ્ય ખાવાથી જેમ રોગ કેમ વધે, તેમાં મોહરૂપી રોગ વિશેષ વૃદ્ધિ પામે. અહો હો પરમ શ્રુત ઉપકાર ભવિને શ્રુત પરમ આધાર. અહો હો આશ્ચર્ય છે કે જ્ઞાની પુરુષોના આપણા ઉપર પરમ ઉપકાર છે, આ સત્સૃત લખીને આપણા અનંત ઉપકાર કર્યો છે. અહો હો પરમ શ્રુત ઉપકાર ભવિને શ્રુત પરમ આધાર. શ્રુત પરમ આધાર છે. એક બાજુ આવા આપણા અનાદિના મોહને હણી નાખે એવા શાસ્ત્રો જ્ઞાનીઓ લખે, અને એક બાજુ આ સંસારી જીવોનો મોહ કેમ વધે એવું લખે. અર્થ, જગતવાસી જીવોને મહામોહથી પાંચ ઇન્દ્રિયના વિષયો મીઠા લાગે છે, અને તેમાં વળી મોહી પુરુષો કલ્પિત કથાઓ લખીને તે મહામોહમાં વૃદ્ધિ કરે છે. આમ કરવાથી અપત્ય આહાર વડે જેમ રોગની વૃદ્ધિ થાય તેવું કરે છે. અપથ્ય ભોજન કરવાથી રોગમાં વૃદ્ધિ થાય છે. માટે આવા મોહને વધારનાર શાસ્ત્રોને વાંચવાની વાત તો દૂર રહી, પણ એને અડવું જ નહીં, સાંભળવું નહીં એવી વાતો. આત્મશાંતિ જોઈતી હોય તો આવા મોહના નિમિત્તોથી દૂર રહેવું, કેમ કે મોહ તો અંદર પડેલો જ છે અને આવા નિમિત્તો એને ગમે છતાં સેવવાની. હવે વાક્ય 404 અયોગ્ય ઉપમા આપું નહીં. મુનિ ગ્રસ્ત બ્રહ્મચારી ઉપાસક અયોગ્ય ઉપમા આપું નહીં, એટલે સાવ ખોટી ઉપમાઓ, જ્યાં યોગ્યતા જ ન હોય સામે એવી ઉપમા આપે, અથવા સાવ મિથ્યા હોય. જેમ કે આ સ્ત્રી તો મૃગાક્ષી જેવી છે, એની આંખ તો હરણા જેવી છે. આ બધા મોહ વધારનાર વાતો. આ સ્ત્રી મૃગાક્ષી જેવી છે, એનું વદન તો ચંદ્રમા સમાન છે, એનું મોઢું ચંદ્રમા જેવું છે, અને એનું મુખ તો કમળ જેવું છે. હવે ક્યાં કમળ અને ક્યાં મોઢું, પણ આ જીવ મોહવશ એને વધારે મળમૂત્ર, અરે સપ્ત દુર્ગમય ધાતુનું બનેલું મોઢું જ્યારે ચામડાની પરત મળી, એને કમળ કરતો વધારે સ્વચ્છ લાગે, નિર્મળ લાગે. જ્યારે કમળમાં તો આવો મળમૂત્ર આદિ છે નહીં, ચંદ્રમાં કેવો શીતળ. એની ઉપમા મુખ સાથે આપે, એટલે કે એનું વદન તો ચંદ્રમા સમાન છે, એનું મુખ તો કમળ જેવું છે, એની ચાલ તો ગજગામીની જેવી છે, હાથીની ચાલ જેવી છે. એવી મોહપોષક અયોગ્ય ઉપમા આપું નહીં.
मलमूत्रनी खाण समा देहने आवी उपमा आपी आत्मा ने बंधन करूणी पोते कर्मथी बंधा अने एवी वात तो जे सांभळे के जे वाँचे एनो पण मोह वधे ए कर्म बांधे आवुं कार्य करूँ नहीं। एटले कृपाल के अयोग्य उपमा आपू नहीं, मुनि होय ग्रस्त होय ब्रह्मचारी होय के उपासक होय कोई आवुं करूँ नहीं। हवे वाक्य 405 स्वार्थ माटे क्रोध करूँ नहीं, पोतानो स्वार्थ साधवा माटे कोई प्रत्ये क्रोध करूँ नहीं, कोई प्रत्येक उपाय मान थाऊ नहीं, पण फरी फरी विचारी ने क्षमा भावनो ज अभ्यास करूँ। उपदेश प्रसाद भाषांतर भाग 4 एक साधुनो दृष्टांत छे। साधुए स्वार्थ माटे कदी क्रोध करवो नहीं जोईए, साधुए ज नहीं मनुष्यो पण नहीं करवो जोईए, कोई पण प्राणीए। एक साधुनो दृष्टांत, हस्तिकल्प नामना नगर में कोई साधु मांस क्षमण सपण ने पारणे एक ब्राह्मण ने घेर वोरवा गया। महीना उपास कर्या छे एटले भरता भरता एक ब्राह्मण ने घरे गया, त्यां कोईना मरण प्रसंगनी ज्ञाति जमती हती, मरण थयेलुं एटले बधा ज्ञातिना लोको जमता हता। जम्मा बैठेला ब्राह्मणों ने घेबर वगैरे पीरसाता हता, घेबर पीरसता हता। त्यां ते साधु घणी वार सुधी उभा रह्या के वोरावे, पण कोईए भिक्षा तो न आपी, पण उल्टा शू कह्युं, उल्टा ब्राह्मणों एम कह्युं के अहींथी निकळ, बहार निकळ, द्वेषी छे जैन धर्मीना। एटले एमने एम महाराज साधु महाराज एम कह्युं जा बहार निकळ, बहार निकळ एम कही ते साधुनी अवगणना करवा लाग्या। त्यारे साधुने क्रोध आव्यो, क्रोधमां आवीने एम बोल्या, आ प्रसंगे तमे मने अन्न आपता नथी तो फरीने आवा प्रसंगे ज हूँ आवीश, आ प्रसंगे तमे मने अन्न आपता नथी तो बीजा आवा प्रसंगे ज हूँ आवीश, एटले के तमारी घेर फरी मरण थशे त्यारे ज आवीश, एम कहीने साधु अन्य स्थाने गया। हवे देव योगे थोड़ा दिवसमां ते ब्राह्मणना घरमां बीजू माणस मरी गयो, एने तेवी ज रीते तेना ज्ञाति भोजन ने दिवसे ते साधु मांस क्षपण ने पारणे त्यां आव्या, महीनाना उपवास करीने पाछा पारणा करवा आव्या। त्यां ते दिवसे पण चिरकाल उभा रह्या, छतां भिक्षा न मळवाथी साधुए फरी कोपती कह्युं के फरीथी आवाज कार्यमां आवीश, એમ કહીને ચાલતા થયા। હવે વિધિના વસ્તી તેના ઘરમાં ત્રીજું માણસ મરી ગયું, ત્રીજા મહિને ત્રીજું મરી ગયું, એટલે તેના જ્ઞાતિ ભોજના દિવસે તે જ રીતે પાછા સાધુ આવ્યા, તે વખતે પણ ભિક્ષા નહીં મળવાથી સાધુએ તો ક્રોધથી એ જ કહ્યું કે આ કાર્યમાં આપતા નથી તો ફરીથી પાછો આવા જ કાર્યમાં આવીશ, ત્રણ તો મરી ગયા। હવે એમ કહીને જતા રસ્તામાં દ્વાર પાડે આ બધું જોયું ને એ સાધુને જોઈને ઘરધણીને એમ કહ્યું કે આ સાધુ વારંવાર ભિક્ષા ન મળવાથી ક્રોધ કરીને જાય છે, માટે તેનું સન્માન કરીને ભિક્ષા આપો, આ વાત બધી સમજાવી જુઓ। ત્રણ તો મરી ગયા, બેવા બનવાકાળ જ બન્યું, પણ ઘરધણીએ પછી વિચાર્યું કે આમાં કંઈ પણ કારણ હોવું જોઈએ, નહીં તો મહિને મહિને આ મરણ પ્રસંગ ક્યાંથી આવે, કેમ કે આવા ખર્ચ કરીને હું તો થાકી ગયો છું, આ મરણના બધાને જમાડી જમાડી પ્રસંગે થાકી ગયો, માટે આ સાધુને હવે સંતોષ પમાડું, એમ ધારીને તરત ઊભો થઈ તે સાધુ પાસે જઈ નમસ્કાર કરીને ગરદણી બોલ્યો, હે સ્વામી, મારો અપરાધ ક્ષમા કરો અને આ ઘેબર વહોરીને મારા પર અનુગ્રહ કરો, તેમજ જીવિત દાન આપો। એ રીતે એમને બહુ રીતે ખમાવીને યથેચ્છ ઘેવર વરાવ્યા, પણ આવી રીતે લીધેલો આહાર તે ક્રોધ પિંડ કહેવાય છે, ક્રોધ કરીને આવી રીતે આહાર એને આપ્યો એ ક્રોધ પિંડ છે। એટલે એ વૃત્તાંત ગુરુએ જ્યારે જાણ્યો ત્યારે એની આલોચના આપી કે તે શું આ કર્યું, આ શું આ કર્યું, આવી રીતે કે આહાર લેવાય, કોઈને ક્રોધ કરીને કહીને એ આપણને ભોજન આપે એ બિલકુલ અયોગ્ય છે,
એ વૃતાંત પછી ગુરે સાંભળીને એને આલોચના કરાવીને એની શુદ્ધિ કરી, પ્રાશ્ચિત આપીને. એટલે આમ સ્વાર્થ માટે ક્રોધ કરું નહીં, પોતાના સ્વાર્થ સાધવા માટે કોઈ પ્રત્યે ક્રોધ કરું નહીં. વળી આ કૃપાલદેવે વાક્ય કહ્યું, વળી એના ઉપર બીજું દ્રષ્ટાંત છે, અચંકારી ભટ્ટાનું દ્રષ્ટાંત. ઉપદેશ પ્રસાદ ભાષાંતર એકમાં, કડવા ફળ છે ક્રોધના, જ્ઞાની એમ બોલે ક્રોધના ફળ કડવા છે. માટે ક્રોધ ન કરવો જોઈએ, ક્ષમા જ રાખવી જોઈએ, કેમ કે ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ક્ષમાવાન હંમેશા સુખી રહે. આ ભવ પરભવમાં ક્રોધી અહીંયા પણ દુઃખ પામે, પરભવમાંય દુઃખ પામે. એટલે એના પર આ દ્રષ્ટાંત અચંકારી ભટ્ટાનું દ્રષ્ટાંત છે કે ક્ષિતિ પ્રતિષ્ઠિરપુરમાં, ગામનું નામ છે ક્ષિતિ પ્રતિષ્ઠિત નગર, તેમાં ધન્ના નામનો એક શેઠ રહેતો હતો. તેને 8 પુત્રો હતા, તેના ઉપર એક પુત્રી થઈ હતી. તેના પ્રત્યે અત્યંત પ્રેમના કારણે તે પુત્રીને કોઈ ચુકારો પણ કરતો નહીં. યુવાવસ્થામાં તેનું સુંદર રૂપ જોઈ મંત્રીએ તેની માંગણી કરી, ત્યારે શેઠે એમ કહ્યું કે એને તમારે ચુકારો પણ કરવો નહીં, એને તમારે કંઈ કહેવું નહીં, આ મારી લાડકી દીકરી છે, એમ કહ્યું. તે સાંભળી મંત્રીએ એ વચન આપ્યું કે ભલે નહીં કહીશું. તેથી તેની સાથે લગ્ન કર્યા. પછી ભટ્ટાએ મંત્રીને એમ કહ્યું, અચકારી ભટ્ટાએ પોતાના પતિ મંત્રીને એમ કહ્યું કે તમારે કોઈ દિવસ પણ સૂર્યાસ્ત પછી ક્યાંય જવું નહીં, સૂર્યાસ્ત થાય ત્યાર પછી ક્યાંય જવું નહીં, અને નહીં તો મારી પ્રીતિ તમારા ઉપર રહેશે નહીં. જો તમે રાત્રે સૂર્યાસ્ત પછી ક્યાંય બહાર રહ્યા તો મારો પ્રેમ તમારા ઉપર રહેશે નહીં, એમ એણે કહ્યું મંત્રીને, પતિને. હવે એક દિવસ શું થયું, રાજાને કોઈએ વાત કરી લીધી કે આ તો આ મંત્રી છે ને, આ તો પોતાની સ્ત્રી કેમ જ કરે, એ કોઈ દિવસ રાત્રે બહાર રહે જ નહીં. એટલે એની પરીક્ષા કરવા રાજાના દરબારથી રાજાએ ત્યાં રોકી રાખ્યા મોડે સુધી, 12 વાગ્યા સુધી. હવે રાત્રે 12 વાગે દરબારમાંથી મંત્રી ઘરે આવ્યા, અને તે જ્યારે ઘેર આવ્યા ત્યારે અચંકારી ભટ્ટા અત્યંત ગુસ્સામાં ભરાયેલી હતી. એટલે એણે હજુ સુધી નહીં, એટલે કીધેલું કે તો તમારી સાથે પ્રેમ નહીં રાખો, પ્રીતિ નહીં રાખું, એટલે દરવાજાની પાસે જ ઊભી રહી, ખોલે જ નહીં પહેલાં તો દરવાજો જ, તો ઘણો ઠોક્યો. એટલે શું કર્યું, ક્રોધમાં અત્યંત ધમધમતી દરવાજાની પાછળ ઊભી રહીને જેવ્યો દરવાજો પછી ખોલ્યો, અને જેવો એ તો અંદર ગયો, પેલો તો અંદર ગયો જોવા કે ક્યાં શું, એટલામાં તો એ બહાર જ નીકળી, એને ખ્યાલ જ ન રહ્યો. મંત્રીને એ બહાર નીકળીને પોતાના પિતાના ઘર તરફ ચાલી. રાતના 12 વાગ્યા પછીની વાત છે. એટલે પછી રસ્તામાં ચોરોએ તેને લૂંટી, વસ્ત્ર દાગીના લઈ અને પલ્લીપતિને સોંપી, ચોરોનો પલ્લીપતિને. તેણે એને પોતાની સ્ત્રી થવા કહ્યું, પણ તેણે માન્યું નહીં, કેમ કે એ સતી હતી. તેથી પલ્લીપતિ ઘણું દુઃખ આપવા લાગ્યો એને. ત્યારે તેણે કહ્યું કે મારા પ્રાણનો નાશ થશે તો પણ હું મારા શીલનું ખંડન કરવાની નથી, તમે મારી નાખો ને તો હું શીલ ભંગ નહીં કરું. તો પણ તે સમજ્યો નહીં, તેથી તેને બોધ આપવા એ અચંકારી ભટ્ટાએ એક દ્રષ્ટાંત કહ્યું પલ્લીપતિને, ચોરોનો પલ્લીનો પતિ એને એક દ્રષ્ટાંત કહ્યું. તેજો લેશ્યાવાળા તાપસનું દ્રષ્ટાંત. અચંકારી ભટ્ટાએ ચોરના ઉપરીને એક વાત કરી કે કોઈ એક તેજો લેશ્યાની સિદ્ધિવાળો તાપસ કોઈ વૃક્ષ નીચે બેઠો હતો. તેના મસ્તક ઉપર એક બગલીએ ચરક કરી, બગલી તેના પર સંડાસ કરી ગઈ, તેથી કોપ પામીને એ તાપસે તે પક્ષી ઉપર તેજોલેશ્યા નાખીને એ પક્ષીને બાળી નાખી, એ બગલીને બાળી નાખી. પછી તેણે વિચાર્યું
કે હવે મારી કોઈ રીતે અવજ્ઞા કરશે તેને હું તેજોલેશ્યાથી બાળી નાખીશ. અચંકારી ભટ્ટ આ કથા કહે છે ચોરના પલ્લીપતિને, કે પેલા તાપસે એમ કહ્યું કે હવે મારી કોઈ અવજ્ઞા કરશે તો હું તેજોલેશ્યાથી એને બાળી નાખીશ. એમ વિચારી તે તાપસ ભિક્ષાને માટે કોઈ શ્રાવકને ઘેર ગયો. તો તે વખતે શ્રાવકની જે પતિવ્રતા સ્ત્રી તે પોતાના પતિની સેવામાં વ્યગ્ર હતી, એટલે તેથી તે તાપસને ભિક્ષા આપવામાં જરા વિલંબ કર્યો. એટલે કોપ કરીને તે તાપસે તેણીના ઉપર તેજોલેશ્યા મૂકી, પરંતુ શીલના પ્રભાવથી તે બળી નહીં. તે વખતે તેણીએ એમ કહ્યું કે હે તાપસ, હું તે બગલી નથી, તે બગલીને બાળી નાખી, હું બગલી નથી. તે સાંભળી વિસ્મય પામીને તાપસે એમ પૂછ્યું કે અરણ્યમાં થયેલી એ વાત તે કેવી રીતે જાણી? મેં બગલીને ત્યાં બાળી નાખી તેજોલા છે તે કેવી રીતે જાણ્યું? તેણીએ કહ્યું, આ પ્રશ્નનો જવાબ તને વારાણસીપુરીનો કુંભાર આપશે. હું નહીં આપું. આ તારે જવાબ જોઈતો તો વારાણસી જા, કાશી, તે કુંભાર આપશે એનો જવાબ. તે સાંભળીને તાપસે ત્યાં જઈને કુંભારને પૂછ્યું, ત્યારે તે કુંભાર એમ બોલ્યો કે તે સ્ત્રીને તથા મને શીલના પ્રભાવથી જ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી અમે બંને તે વાત જાણી છે. માટે હે તાપસ, તું પણ શીલ પાળવામાં યત્ન કર. અમને શીલ પાળવાથી જ્ઞાન ઉપજ્યું છે એટલે અમે જાણીએ છીએ. તે સાંભળીને તાપસ આશ્ચર્ય પામી શીલની પ્રશંસા કરી ત્યાંથી સ્વસ્થાને ગયો. આ પ્રમાણે દ્રષ્ટાંત સાંભળ્યું અને ચોરોનો ભીલનો પતિ પલ્લીપતિ એ શાપના ભયથી ભય પામી કે આ મને કેવું શાપ આપી દેશે, આ ચંકારી ભટ્ટા અથવા મને તેજોલેશ્યા જેવીથી બાળી નાખશે મને, એનાથી ભય પામી તેને નીચ જાતિમાં વેચી દીધી. અચંકારી આ ક્રોધનું ફળ, ક્રોધ કરીને પોતાના મંત્રીને ત્યાં છે, છતાં એ ક્રોધ કાળ જેવો છે, આંધળો બનાવી દે. તેને એટલો વિચાર નહીં આવ્યો કે અડધી રાતે ક્યાં જઈશ, પણ એ વિચાર ના આવે ક્રોધીને, ગમે તેને ગમે તેમ બોલી દે, માતા હો પિતા હો, ગમે તેને મારી પણ દે. માટે આ ક્રોધ તો કાળ જેવો છે, ભયંકર છે, કરોડો વર્ષના કરેલા તપને પણ ભસ્મીભૂત કરી દે. તે જ સમયે આપણને બાળે, અહીંયા જ દુઃખી કરે. ક્રોધ કરનાર દુઃખી થાય, એને જેને દુઃખી કરવો છે એ તો ન પણ થાય, એ તો ક્ષમાવાનો હોય તો એને કંઈ અસર ન થાય, પણ એ બળીને ખાક થઈ જાય. એટલે મહાપુરુષો કહે ક્રોધ કરવો નહીં. એટલે હવે શું થયું કે અચંકારી ભટ્ટા અને ત્યાંથી નીચ જાતિમાં વેચી દીધી, ત્યાં પણ તેણે પોતાની પત્ની થવા કહ્યું, ત્યારે ભટ્ટાએ માન્યું નહીં, તેથી તેને દુઃખી કરવા તેના શરીરમાંથી રોજે રુધિર કાઢવા લાગ્યો. એ રંગરેજ હતો, કંઈ લોહીમાં લોહીની એનો ઉપયોગ કરીને કપડાં રંગે એવા, એટલે એમાંથી લોહી કાઢવા લાગ્યો શરીરમાંથી. તો પણ એ સતી બિલકુલ એને નમતું આપ્યું નહીં અને તેના ફળ સ્વરૂપ એને પાંડુ રોગ થઈ ગયો. લોહી બધું બહાર કાઢવાથી એને પાંડુ રોગ એટલે પીળીઓ જેવો એટલે બધું લોહી ખલાસ થઈ ગયું. તો પણ પોતાના શીલનું ખંડન કર્યું નહીં, ભલે શરીર સુકાઈ જાય મરી જઈશ પણ શીલ તો ભંગ ન કરું. હવે શું બન્યું, એના પુણ્ય પ્રભાવે ત્યાં અચંકારી ભટ્ટાનો ભાઈ ત્યાં આવી ચડ્યો. કેટલાય દિવસે ઘણી જોયું, તપાસ કરી, પણ હાથમાં આવી નહીં, ક્યાં ગઈ, ક્યાં છે, શું છે. પણ હવે એકવાર ફરતા ફરતા અચંકારી ભટ્ટાને એના ભાઈએ જોઈ અને પછી આ બધી હકીકત ધ્યાનમાં આવવાથી પોતાની બહેનને પૈસા આપી અને ત્યાંથી છોડાવી અને તેના પતિ મંત્રીને લાવીને પાછી સોંપી. હવે આ ક્રોધનું અત્યંત માઠું ફળ જાણી તેણી હવે કદી ક્રોધ કરું નહીં એવી દ્રઢ પ્રતિજ્ઞા લીધી. કદી પણ ક્રોધ નહીં કરું, મરી જાઉં ગમે તે નુકસાન થઈ જાય તો પણ ક્રોધ નહીં જ કરું, કેમ કે સાક્ષાત એના ભયંકર ફળ પોતે જ અનુભવ્યા છે.
હવે શું થયું કે એની ઇન્દ્રિય પણ પરીક્ષા, ઇન્દ્રિય પ્રશંસા કરી દેવલોકમાં કે મનુષ્ય લોકમાં અચંકારી ભટ્ટા જેવું કોઈ ક્ષમાવાન નથી. હવે એવો દ્રઢ નિર્ણય કરી દીધો કે કોઈ રીતે પણ ક્રોધ કરીશ નહીં. એટલે હવે એ નગરમાં કોઈ મુનિ કારણસર દાઝી જવાથી બે મુનિ તેમનો ઔષધ કરવા માટે કિંમતી તેલ, લક્ષપાત તેલ, લાખ લાખ રૂપિયા જેટલી કિંમત થાય એક એક બાટલની, તે મંત્રીને ઘેર તો હોય અનેક બાટલ, એટલે તે બે સાધુ, તે મુનિ જે દાઝી ગયા છે અને સેવા શુશ્રૂષા કરવા માટે લેવા આવ્યા, ત્યારે ભટ્ટાએ હર્ષિત થઈ દાસીને કહ્યું કે જા તેલનો ઘડો લઈ આ, લક્ષપાત તેલનો. એટલે એ સમયે સ્વર્ગમાં ઇન્દ્રિય જે પરીક્ષા પ્રશંસા કરેલી, એટલે જે એક મિથ્યાત્વી દેવ હતો તેને ત્યાં આવીને જે દાસી તેલનો ઘડો, લક્ષપાત તેલનો લઈને આવતી હતી કે એને દૈવિક શક્તિથી હાથમાંથી પડાવીને ફોડી નાખ્યો, લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું. તો એ બિલકુલ એ બોલી નહીં. પછી બીજો લાવવા કહ્યું, ક્રોધ કર્યા હોય ભટ્ટાએ બીજો મંગાવ્યો, તે પણ ફોડી ન ખાવ્યો માયાથી, ત્રીજો પણ ફોડી ન ખાવ્યો, પછી ચોથો ઘડો, આ કે દાસીના હાથમાં ચિત્રણ ફૂટી જાય છે, મનમાં પણ બીજો ભાવ ન લાવ્યો અને હવે પોતે જાતે ગઈ લેવા, ચોથો પોતે લઈને આવી. પણ શીલના પ્રભાવથી દેવતા હવે તે ઘડાને ફોડી શક્યો નહીં, તેથી દેવતાએ પ્રગટ થઈ તેની પ્રશંસા કરી તથા સુવર્ણની વૃષ્ટિ કરી એના ઘરમાં, અને તે દેવ સ્વસ્થાને ગયો દેવલોકમાં. ભટ્ટા શ્રાવક ધર્મનું પાલન કરી સમાધિ મરણ સાધી દેવલોકે ગઈ, ત્યાંથી ચવીને મોક્ષપદને પામશે. આ કથા સાંભળીને ભવ્યોએ ક્રોધના કડવા ફળ જાણી કોઈ પણ અર્થે ક્રોધ કરવો નહીં, જેથી મોક્ષ લક્ષ્મીની પ્રાપ્તિ થાય. આ પ્રમાણે કૃપાલદેવ કહે છે, સ્વાર્થ માટે ક્રોધ કરવું નહીં. પોતાના સ્વાર્થ માટે આમ તો સામાન્યપણે કંઈ ક્રોધ કરવાની આજ્ઞા નથી, પણ સ્વાર્થ માટે તો કરવું જ નહીં. પોતાનો સ્વાર્થ સાધવા માટે કોઈ પર ક્રોધ કરવું નહીં. હવે વાક્ય 406 વાદ યશ પ્રાપ્ત કરું નહીં. વાદ યશ એટલે વાદ વિવાદ, કોઈની સાથે વાદ વિવાદ કરીને બીજાને હરાવું, માં પોતાની જીત થાય એમ કરું નહીં. કેમ? એટલે કે વાદ વિવાદ કરીને કોઈને હરાવીને યશ પ્રાપ્ત કરું નહીં. વાદ યશ, એકને હરાવે એટલે મારી લોકો પછી પ્રશંસા કરે, આવું યશ કીર્તિ તે વાદમાં પડીને મેળવું નહીં. વાદ યશ પ્રાપ્ત કરું નહીં ઉપાસક. કેમ? તો કે તેમ કરવાથી માન કષાયમાં ઉત્સૂત્ર પરૂપણા પણ થઈ જાય, તો ઘણું રખડવું પડે, ઘણું રઝળવું પડે, માન આવી જાય વાદ વિવાદમાં, પછી માણસ ધર્મકર્મ બધું ભૂલી જાય અને ગમે તે રીતે પોતાને જીતવાનો ભાવ હોય. એટલે આવા વાદ્યશ મેળવવા મેં પ્રાપ્ત કરું નહીં કે જેથી બીજા અનેક દોષ આવી જાય અને ઉત્સૂત્ર પ્રરૂપણા પણ થઈ જાય. એટલે ભગવાનનું જે કહેવું છે તેથી વિરુદ્ધ વાત પણ કહેવાય જાય, તેવા વાદ્યશ મેળવવા પ્રયત્ન કરું નહીં. ઉપદેશ પ્રસાદ ભાષાંતર 4 આધારે માન કષાય વડે કરેલી ઉત્સૂત્ર પરૂપણા, માન કષાયમાં આવી જઈને ભગવાનના વચનોથી વિરુદ્ધ પણ કહી દીધું, એના ઉપર રોહગુપ્તનું દ્રષ્ટાંત છે. રોહગુપ્ત નામનો એક જામના મુનિ છે, એનું આ દ્રષ્ટાંત છે. અંતરિકાપુરીના ઉપવનમાં શ્રી ગુપ્ત આચાર્ય ગચ્છ સહિત ત્યાં રહ્યા હતા. આવીને અંતરિકાપુરી નામની નગરી ઉપ તેના બગીચામાં ગુપ્ત આચાર્ય
શ્રી ગુપ્ત આચાર્ય જેનું નામ છે, આવા ગચ્છપતિ ત્યાં આવીને પોતાના સંગાડા સાથે રહ્યા હતા. ત્યાં બળશ્રી નામે રાજા રાજ્ય કરતો હતો. ત્યાંનો રાજા બળશ્રી હતો. આચાર્યનો શિષ્ય રોહગુપ્ત મુનિ બીજા ગામથી ગુરુને વાંધવા માટે તે નગરીમાં આવ્યો. ગુરુને વાંધવા માટે એમનો શિષ્ય છે પણ બીજા ગામથી અહીંયા આવતો હતો. ત્યાં એક તાપસ લોહના પાટાથી પોતાનું પેટ બાંધીને હાથમાં જાંબુનું વૃક્ષની શાખા રાખીને ફરતો હતો. રસ્તામાં આ રોગુપ્ત મુનિ પોતાના ગુરુના વંદન કરવા માટે બીજા ગામથી આવી રહ્યા છે, પણ રસ્તામાં એણે શું જોયું તો કે એક તાપસ લોખંડનો પાટો બાંધ્યો છે પોતાના પેટે અને જાંબુનું ઝાડનું ડાળખું મોટું હાથમાં રાખી અને ત્યાં ફરતો જોયો. તેને જોઈ લોકોએ પૂછ્યું કે આ શું છે, આ મહારાજ તમારા હાથમાં શું છે? ત્યારે પેલો તાપસ શું કે મારું જ્ઞાન એટલું બધું છે મારામાં કે જેથી આ મારું પેટ ભરાઈ ગયું છે તે ફાટી ન જાય તેના માટે આ લોખંડનો પાટો બાંધ્યો છે. એટલે મારું જ્ઞાન એટલું બધું છે કે મને કોઈ હરાવી નહીં શકે, આ મારું પેટ ફૂટી ન જાય એના માટે આ એટલું બધું જ્ઞાનથી ભરેલું છે તેના માટે આ લોખંડનો પાટો બાંધ્યો છે. અને આ જાંબુનું ઝાડ શા માટે? તો કે આખા જંબુદ્વીપમાં મારો કોઈ પ્રતિવાદી નથી, મને કોઈ જીતી શકે નહીં આખા જંબુદ્વીપમાં, તેથી આ જાંબુ વૃક્ષનો ડાળ લઈને ફરું છું. જાંબુ વૃક્ષની ડાળી શા માટે લઈને ફરું? કે લોકો જાણે, પૂછે તો કહું કે આખા જંબુદ્વીપમાં મને કોઈ હરાવી નહીં શકે એટલું મારામાં જ્ઞાન ભરેલું છે. આવું સાંભળી અને એણે આવી રીતે આખા નગરમાં પડાવ વગડાવી દીધો કે ભાઈ મને કોઈ નહીં જીતી શકે આખા જંબુદ્વીપમાં. એ પડાને નગરીમાં પ્રવેશ કરતા આ રોહગુપ્ત મુનિએ સાંભળ્યો અને તેની ઘોષણા સાંભળી, તેથી હું તેની સાથે વાત કરીશ. આ મુનિ જે આવી રહ્યા છે ગુરુને વાંધવા, એમણે કહ્યું કે હું એની સાથે વાત કરીશ, શું આખો બધો આમ ધરાવે કે આખા જંબુદ્વીપમાં મહારાજ એવો કોઈ નથી? એમ કહીને તે પડાને નો નિવારણ કર્યો કે હું એને વાદ વિવાદ કરીશ એની સાથે. પછી ગુરુ પાસે આવીને વંદન કર્યું તથા મેં આ વાદ કરવાનું કબૂલ કર્યું છે, આ વૃત્તાંત કહી દીધો. આવ્યા ગુરુ પાસે વંદના કરી, એના માટે જ આવતા હતા કે રસ્તામાં આ રીતે બન્યું, પેલો વાદી તાપસને જોઈને એમ મને થયું કે આ કહું તો જંબુદ્વીપમાં હું જ છું, એટલે મેં કહ્યું કે હું એને હરાવીશ, હું એની સાથે વાદ વિવાદ કરીશ, એનો અહંકાર ગાળીશ. ત્યારે ગુરુએ શું કહ્યું? તે સારું કર્યું નથી. આ તારે આવા વાદમાં શું કામ પડવું? કૃપાલદેવીએ શું કહ્યું? વાદ યશ પ્રાપ્ત કરુણી. આવી રીતે વાદ વિવાદો કોઈની સાથે કરીને યશ મેળવું નહીં. પણ એણે તો આવું એને કહી દીધું, પઢા જે સરકાર રાજાએ જે ઘોષણા કરાવીને હું આ રહી એમ વાત તો કરી દીધી, બસ એની સાથે હું વાદ વિવાદ કરીશ. પણ ગુરુ કહે કે આ સારું નથી કર્યું, આ વાદી ઘણી વિદ્યાથી ભરપૂર છે, વાદમાં જો પરાભવ પામે તો એ મંત્ર વિદ્યાથી પ્રતિપાદીને ઉપદ્રવ કરે, જ્ઞાની છે આ ગુરુ. એટલે કે આ તો કેવો છે, અને જીતે તો ઠીક ને હારી જાય ને તો પ્રતિપાદીને પછી અનેક પ્રકારના ઉપદ્રવ કરે મંત્ર વિદ્યાથી, અને તે વિદ્યા આ પ્રમાણે છે એના પાસે. તે તાપસ વિદ્યા વડે અતિ ઉત્કટ એવા મીછી સર્પ ઉંદર મૃગ સુવર કાગડા અને સમડીઓ વગેરે વિકોરવી શકે છે. એની પાસે આવી વિદ્યાઓ છે, એટલે ગમે એટલા મીછી સાપો ઉંદર હરણા સુવર કાગડા સમડીઓ વગેરે એ માયાથી વિકોરવી શકે. તે સાંભળી રોગુપ્તે ગુરુને કહ્યું કે હવે નાસીને ક્યાં જવા એમ છે, જે થવાનું હોય તે થાય, હવે મેં એ પડા ઢીલી લીધો છે ને હું એને વાદ વિવાદ કરીશ, વાત બધી જાહેર થઈ ગઈ, હવે હું કેવી રીતે પાછી વાળું? ત્યારે પછી ગુરુએ એમ કહ્યું કે જો
એવો જ નિશ્ચય હોય તો માત્ર પાઠ ભણવાથી જ વિદ્યા સિદ્ધ થાય એવી અને તે વિદ્યાને એની પાસે જે વિદ્યાઓ છે તેને નાશ કરનારી આ બીજી સાત વિદ્યાઓ છે એને તું ગ્રહણ કર જેથી તેની વિદ્યાને બાદ કરનાર મોર પેલો સાપ વિકુરવે તો તારે મોર વિકુરવા એનો પ્રતિભક શત્રુ છે મોર નોળિયો બિલાડા ઉંદરનો ઉપદ્રવ કરતો બિલાડાની વિદ્યા તારે મૂકવી મૃગના ઉપદ્રવ કરતો બિલા વાઘનો વાઘની વિદ્યા મૂકવી સુવર હોય તો સિંહની પછી કાગડા હોય તો તારે ઘુવડની આ વિદ્યાઓ સાથે અને પેલી પક્ષીઓ બહુ વિકુરવે સમડ્યો તો તારે બાજ પક્ષી વિકુરવા આ એની પ્રતિપક્ષી વિદ્યાઓ તું ગ્રહણ કરી લે અને તે વિદ્યાઓની સાથે એક ઓઘો મંત્રીને ગુરુએ આપ્યો અને કહ્યું કે તાપસ તને જો ઉપદ્રવ કરે કોઈ પણ વિશે એથી બીજો તો તે ઓઘો માથા ઉપર ફેરવો જેથી તને કોઈ ઇન્દ્ર પણ જીતી શકશે નહીં આ ઓઘો તારે માથા ઉપર ફેરવી લેવો એટલે એનું કંઈ બળ ચાલે નહીં આવી વિદ્યાઓ ગુરુએ આપી પછી રોગગુપ્ત સભામાં ગયો ત્યાં તાપસે વિચાર્યું કે આ સાધુઓ ઘણા નિપુણ હોય છે જૈન સાધુઓ ઘણા હોશિયાર હોય શાસ્ત્રોમાં તેથી તેમના પક્ષનો જ આશ્રય કરીને બોલું કે તે નિવારી શકે નહીં એમ વિચારી તાપસ બોલ્યો કે આ દુનિયામાં જીવ અને અજીવ એમ બે જ રાશિ છે તેમ ધર્મ અને અધર્મ દ્રવ્યને ભાવ વગેરે છે તેમ દ્રવ્ય ભાવ અથવા ધર્મ અધર્મ તેમ જીવ અને અજીવ એમ બે જ તત્વ છે ખરેખર એમ જ છે જળ ચેતનાત્મક આખું વિશ્વ છે દેખાય છે તે બધું જળ અને ચેતન એવું આત્મા આ સિવાય જગતમાં કાંઈ જ નથી એટલે બીજા બધા ધર્માસ્તિક અધર્માસ્તિક આકાશ કાળ બધે દ્રવ્યો છે એ તો બધા જળ છે પણ આ એણે જે પ્રશ્ન કર્યો તાપસે ત્યારે રોહગુપ્તે વાદીનો માત્ર પરાભવ કરવા માટે એને હરાવવા માટે સાચો પક્ષ છોડી દઈ ને તેને અસત્ય ઠરાવવા માટે એમ કહ્યું કે દુનિયામાં જીવ અજીવ બે તત્વો જ નહીં એક ત્રીજું તત્વ પણ છે તે છે નોજીવ જીવ અજીવ ને નોજીવ એમ ત્રણ રાશિ જોવામાં આવે છે તો કે કેવી રીતે તો કે ગરોલીની કપાયેલી પૂંછડી વગેરે તે નોજીવ છે એમાંથી જીવ ચાલ્યો ગયો શરીર પડ્યું છે છતાં પૂંછડી પેલા એના પ્રદેશો અંદર છે હજુ એટલે ચાલે છે એ જીવ એની પૂંછડી હલે છે એટલે કે આ નોજીવ અને ચારેય ગતિમાં રહેલી જીવરાશિ છે અને પરમાણુ તે અજીવરાશિ છે ઇત્યાદિ અનેક યુક્તિઓ વડે તેણે તાપસનો પરાજય કર્યો એટલે ભગવાન તીર્થંકરોએ નોજીવ કહ્યો જ નથી જીવ અજીવ જ છે બે તત્વો પણ એને હરાવવા માટે ઉત્સૂત્ર પ્રવૃત્તિ કરી લીધી ભગવાનથી વિરુદ્ધ વચન કહી દીધું એને હરાવી લીધો તેથી તાપસે પછી ક્રોધ કરી અને આ રોહગુપ્તને નાશ કરવા માટે પોતે હારી ગયો તાપસ જંબુદ્વીપમાં માને કોઈ હરાવી શકે નહીં પણ આવી રીતે આ અનેક પ્રશ્નોના જવાબ વડે રોહગુપ્ત જ્યારે હારી ગયો ત્યારે નહીં પેલો તાપસ હારી ગયો એટલે કે આ રોહગુપ્તને જ મારી નાખો એટલે એને નાશ કરવા માટે આગળ જણાવેલી આ સાત વિદ્યાઓ મૂકી જે વીછી સાપ સુવર વગેરેની પણ ગુરુએ પાછી એની પ્રતિપક્ષી વિદ્યાઓ આપેલી જ હતી એટલે એ મૂકવાથી એનો ત્યાં જય થઈ ગયો તેથી તાપસે એ ક્રોધ પામી અને રાસબી વિદ્યા મૂકી રાસબી એટલે ગધેડી તેને ગધેડી તેના ઉપર જઈને મળમૂત્ર કરી આવે એવી વિદ્યા મૂકી એ તે વિદ્યાને આવતી જોઈ સાધુએ ગુરુએ આપેલો ઓઘો પોતાના શરીરની ચારે બાજુ ફેરવ્યો તેથી તેના પ્રભાવે તે રાસબી વિદ્યા પાછી ફરી ને તે જ તાપસ ઉપર જઈ અને એના જ ઉપર મળમૂત્ર કરીને જતી રહી
સભામાં લોકોએ આવું જોયું એટલે રાજાના કહેવાથી તાપસને ગામ બહાર કાઢી મૂક્યો. એ જ વિદ્યા એટલે મળમૂત્ર એના એ જેણે મૂકી વિદ્યા એવા તાપસના ઉપર જ એ ગધેડી કરીને પછી છતી રહી એ વિદ્યા. હવે રોગ ઉપતે ગુરુ પાસે આવી અને બધી હકીકત કહી મેં એને હરાવ્યો ત્યારે ગુરુએ એમ કહ્યું, તે તાપસને જીતી લીધો એ સારું કર્યું. જૈન શાસનની મતલબ અર્થાત કે આમાં વિશેષ એની પ્રશંસા વધી, પણ સભામાંથી ઉઠીને આવતા તે એમ કેમ ન કહ્યું કે માત્ર વાદીને જીતવા માટે જ મેં ત્રણ રાશિનું સ્થાપન કર્યું હતું. જીવ રાશિ, અજીવ રાશિ, જીવ અજીવ ને ન જીવ મેં જે કહ્યું તે સભા મધ્ય કેમ ન કહ્યું ત્યાં કે આવો કોઈ ભગવાને ત્રીજી રાશિ કોઈ ઉપદેશી નથી, આ તો એને જીતવા માટે જ મેં કહેલું, એટલે એ તે કેમ ન કહ્યું. પણ વાસ્તવિક રીતે તો બે જ રાશિ છે. હજી પણ સભામાં જઈને કહી આવ, હજુ પણ ભૂલ થઈ છે, જા હમણાં જ રાજસભામાં જઈને જ્યાં વાદ વિવાદ થયા છે એ બધું કહી આવ કે આ જગતમાં જીવ અને અજીવ બે જ તત્વ છે એ કહી આવ, બે જ રાશિ છે. ત્યારે ગ્રહગુપ્ત શું કહેવા લાગ્યો કે હે આચાર્ય, મારું કહેવું પણ સત્ય જ છે, હવે કહેવા તૈયાર નથી. હવે હું શું ત્યાં માન મોટાઈ હું એટલો જીતીને આવ્યો, હવે હું ત્યાં એમ કહું કે મેં આ જૂઠું ખોટું બોલેલો, નહીં થાય. જેમ પ્રભુશ્રી કહે કે શિષ્યને કહે કે ભાઈ તું જ્યાં નહીં, કૃપાલે પણ કહ્યું કે જા જ્યાં ભૂલતી ત્યાં માફી આવ માંગી આવ, તો કે એ તો મારાથી નહીં થાય. તમે કહો તો પહાડ પડતું મૂકું, પણ આવું સભા મધ્ય મારાથી ન કહેવાય. તો કે જા, તારું કામ નથી, તારું કામ નહીં થાય. એમ અહીંયા પણ ગુરુએ એમ કહ્યું કે જે ભૂલ થઈ જા સભા મધ્ય માફી માગીને આવ. ત્યારે એ શું કહે રોગુપ્ત, હવે જે ઉત્સુત્ર ભાવના કરી છે પણ એ કહે કે નહીં, મારું કહેવું સત્ય છે, કેમ કે ગરોળીનું પૂંછડું તે નો જીવ જ છે. ગુરુએ ઘણો સમજાવ્યો પણ તે સમજ્યો જ નહીં. એટલે આ વિશે રાજસભામાં ગુરુને શિષ્ય વચ્ચે પણ પાછી 6 મહિના સુધી વાદ વિવાદ ચાલ્યો. આ બુદ્ધિ જ્યારે વિપરીત પરિણમે છે ત્યારે કેવા ભયંકર એના પરિણામ આવે છે. 6 મહિના સુધી ગુરુએ સમજાવ્યો, વાદ વિવાદ કર્યો સભામાં જ, પણ તો પણ તેનો દુરાગ્રહ છોડ્યો નહીં. છે સંસારમાં જીવ રાશિ, અજીવ રાશિ, નો જીવ રાશિ ત્રીજી, તેથી ગુરુએ તેને ગચ્છ બહાર કર્યો. રાજાએ પણ ગામમાં એવી ઉદઘોષણા કરાવી કે ગુરુનો પ્રતિપક્ષી થયેલ રોહગુપ્તને જે માન્ય કરશે તે રાજદ્રોહી ગણાશે. એને પણ રાજાએ પણ એ વાત માન્ય કરીને એને કે કોઈ એને જો આશરો આપશે તો રાજદ્રોહી ગણાશે. એટલે આશ્ચર્ય કે માન કશાય કેવો તીવ્ર છે કે જેના માટે જીવ ઉત્સૂત્ર પરૂપણા પણ કરી બેસે તે વિચારવા જેવું છે. એટલે તેથી વાદ વિવાદ કરીને યશ મેળવવાની ઈચ્છા રાખું નહીં, વાદ વિવાદ કરીને મોટો થાઉં એવી ઈચ્છા રાખું નહીં, પણ જે સત્ય હોય તે જ કહું, નહીં તો આવા મોટાઈમાં જેમ કે જુગારમે માણસ, ત્યારે એમાં હારી ન જાય એના માટે ચોરી પણ કરે, બધું જ કરે, કેમ કે હું કેમ જીતું એક જ એનો લક્ષ રહે છે. તેમ વાદમાં પણ આવી રીતે ગમે તે દોષ કરવા તૈયાર થાય અને ઉત્સૂત્ર પ્રપણા પણ કરી દે, ભગવાનની વચનની વિરુદ્ધ પણ બોલી દે તેનું આ દ્રષ્ટાંત છે. માટે કૃપાલદેવ કહે વાદ યશ પ્રાપ્ત કરું નહીં, કોઈની સાથે વાદ વિવાદ કરીને મોટાઈ મેળવું નહીં. આ પ્રમાણે વાક્ય 406 પૂરા થયા. વિશેષ આપણે આવતીકાલે થઈશું.